पहलो मुद्दो हतो आयुर्वेदिक सीरप नो। खेड़ा में आयुर्वेदिक सीरप पीवाने कारणे 5 लोकोना मौत बाद सफाळी जागली सरकारे हवे नशानो वेपलो करनारा पर दवाई बोलावी छे। राज्यना अनेक शहेरोमां तंत्रनी टीमे दरोडा पाड्या अने सीरपनी हजारो बॉटलो झड़पी लीधी छे। हवे आपने केटलीक तस्वीर बतावीशुं। जुओ आ छे 5 तस्वीर आपनी स्क्रीन पर। खेड़ा जिल्लामां सीरप कांड बाद हवे आरोग्य विभाग अने पोलीसनी टीम एक्शनमां आवी। तंत्रनी टीम राज्यना विविध शहेरोमां त्राटकी अने सीरपना नामे नशानुं वेचाण करनारा पर सपाटो बोलाव्यो। आ दरमियान मोटा पाया शंकास्पद सीरपनो जत्थो झड़पायो छे। बीजी बाजु मामलानी गंभीरताने जोता सरकार द्वारा SIT रचना करी देवामां आवी, जेमां 4 पोलीस अधिकारीओनो समावेश करवामां आव्यो छे। નડિયાદ ડિવિઝનના DYSP વિમલ બાજપાની અધ્યક્ષતામાં SIT ટીમ તપાસ કરશે। તો સિરપ કાંડમાં મોતને ભેટેલા લોકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ હોસ્પિટલો પર પણ તવાય ઉઠી। અમને એવો પરિપત્ર હતો નથી કે બધા કેસોમાં અમે પોલીસને જાણ કરી। નડિયાદ પાસેના બિલોદરા અને બગડુ ગામના કેટલાક યુવકો દ્વારા દેવ દિવાળીની રાત્રે નશાયુક્ત સિરપ લીધી હતી, જેના કારણે 5 કરતા વધારે યુવકોના મોત થયા છે। મહત્વની બાબત એ છે કે સિરપ પીધા પછી જે યુવકની તબિયત લથડી હતી તેને મહેમદાવાદની વેદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો। જો કે હોસ્પિટલના ડોક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી છે, કારણ કે જે યુવકનું આ હોસ્પિટલની અંદર મોત થયું હતું તેની જાણ પોલીસને કરવાને બદલે મૃતકની ડેડ બોડી પરિવારને સોંપી દીધી હતી। બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી વેદ હોસ્પિટલના ડોક્ટરોને હવે નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહેશે કે વેદ હોસ્પિટલના ડોક્ટરો સામે કયા પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।